ડીસામાં આજે ખાનગી હોટેલ ખાતે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને રોટરી ક્લબ થરાદ એસોસિએશનના પદગ્રહણ સમારોહ સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાજેન્દ્ર અગ્રવાલે ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે બંને ક્લબના હોદ્દેદારોને પદગ્રહણ કરાવ્યા હતા. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન પ્રમુખ તરીકે ડોક્ટર રીટાબેન પટેલે, જ્યારે મંત્રી તરીકે ડોક્ટર અવનીત ઠક્કરે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે રોટરી ક્લબ થરાદ એસોસિએશનના પ્રમુખ તરીકે ડોક્ટર કરશનભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે જેસી પટેલે ચાર્જ ગ્રહણ કર્યો હતો. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન ઉત્તર ગુજરાતની પ્રથમ મહિલા ક્લબ બની છે અને આ મહિલા ક્લબને આજે રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા રોટરી ક્લબના તરફથી પ્રમાણિત કરવામાં આવ્યા હતા. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇનના પ્રમુખ બનેલા રીટાબેન પટેલે આગામી 15 ડિસેમ્બર 2022 સુધી કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રીટાબેન પટેલે આગામી સમયમાં સુંદર સેવા કાર્યો કરવાની ખાતરી આપી પ્રમુખ તરીકેના શપથ લીધા હતા. ના વિધિ વિધાન દ્વારા પ્રતિપાદિત નિયમો તથા આદર્શો મુજબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ક્લબના પ્રમુખ મંત્રી તેમજ સર્વે સભ્યો સાથે રહીને કાર્ય કરીશ. ક્લબની સાપ્તાહિક મિટિંગો તેમજ કાર્યક્રમોમાં નિયમિત રીતે હાજર રહીને મને સોંપવામાં આવેલ જવાબદારીનું પાલન કરીશ. ક્લબની વાર્ષિક ફી સમયસર ભરવા માટે વચનબદ્ધ રહીને ક્લબના માધ્યમથી સમાજ સેવાના કાર્યો માટે સમય ફાળવવા પ્રયાસ કરીશ. ઈશ્વર મારી સહાયતા કરે. Sure.